કુલપતિ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અદકેરું મહત્વ છે અને એ દ્રષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવ જગતના વડા છે કુલપતિ હોવું એ હકીકતમાં ટુ બી અને ટુ હેવ વચ્ચેની કશ્મકશ છે કુલપતિ હોવું અલગ વાત છે અને કુલપતિ બનવું સદંતર નોખી વાત છે કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું ત્યાં બેસી તો જવાય સ્થાન પણ માભા અને મોભાનું પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય વળી નીચે તો ત્યારે જ ઉતરી શકાય જ્યારે હાથી નીચે બેસે સાચી ઉત્પાદકતા એટલે કે ડાયરેક્ટ પ્રોડક્ટિવિટી કંઈ નહીં ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે વહીવટની પોથીઓમાં શું કરવું તે લખ્યું છે પરંતુ તે કેમ કરવું તે લખ્યું આ વણ લખેલી વાતને વાંચી જનાર ટુ હેવમાંથી ટુ બી તરફ પ્રયાણ કરી શકે છે વહીવટ શબ્દ જ વિચિત્ર છે કુલ સચિવ વહીવટ કરે એમાં વહી ઓછી અને વટ જાજો હોય એમ બને પણ વહી ભરચક ને વટ આપણા સૌનો એવું જે કરી જાણે એને કુલપતિ કહેવાય વિશ્વકવિ ઉમાશંકર જોશી ગુજરાતના એક માત્ર એવા કરણવિદ હતા કે જે ગુરુદેવ ટાગોરના શાંતિ નિકેતનના કુલપતિ પદે બિરાજમાન હતા એવું કહેતા જ્યારે બધા જ મકાનો ને ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સિટી કુલપતિ તે જે હળેમળે અનેકને સાંભળે સૌને અમલમાં મૂકે શ્રેષ્ઠને સ્વીકારે શ્રેષ્ઠત્વને કામ સોંપે પ્રતિબદ્ધને શાબાશી આપે સક્ષમને ધ્રુજાવે અલિપ્તને સાચવી લે ફેન્સ સીટરને અને ડામી દે અકર્તા ભાવકોને એમનાથી પદ શોભે પદથી પોતે નહીં જે છોડાવી શકો તો જ શક્ય બને પરંતુ પોતે સ્વયં છોડી દે હા કોઈક વળી હિંમત કરીને કૂદકો મારીને હાથીની ની બાય બાય કરી દે એવું બને છે કુલપતિ પદેથી ખસી જવાના ગૌરવપ્રદ ઘણા છે પદની ચાહત છોડી શકે છે લોકોની ચાહના મેળવી શકે છે છે એમનું એમના આત્માની ઊંચાઈ સંસ્કૃતિની ઉપનિષદ કે જ્યાં વૃક્ષની ઘટાઓ હોય એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં વિદ્યા વ્યાસંગ ચાલતો હોય તો વિશ્વ આત્મા તેનો કુલપતિ અહીં લક્ષ્મી ન હોય પણ નારાયણ તો હોય જ કુલપતિનું પદ ખરેખર તો ગૌરવશાળી પદ છે તરીકે એક્સલન્ટ નોલેજ મેળવી લીધા પછી એ નોલેજને અમલમાં મૂકી શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરી શકે એવા સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવતી હતી પણ સત્તામાં ચૂંટાઈને આવતા પક્ષોએ ખુદ એમના દ્વારા નિમાયેલા રેગ્યુલેટરી ઓથોરિટીના ધોરણોને નેવે મૂકીને સારાને બદલે મારા વ્યક્તિઓને કુલપતિ બનાવી દેવાની ભૂંડી રમત શરૂ કરી ત્યારથી ગુજરાતની રાજ્યાશ્રિત યુનિવર્સિટીઓની હાલત પ્રાથમિક શાળાઓ જેવી થઈ ગઈ તેના આપણે સૌ સાક્ષી છીએ હાઈકોર્ટે ખખડાવીને કહ્યું ખોટું છે તો પણ તેને ન ગણકારવાનો અવિવેક આજકાલ બહાદુરી ગણાવવા લાગ્યો છે સરકાર અંગે ફરિયાદ કરવા જેવું નથી કારણ કે ગાંધી સ્થાપિત ભવ્ય સંસ્થામાં પણ મારી વ્યક્તિ કુલપતિ બને તે માટે દાવપેજ ખેલાયા અને ફલતઃ જેમને પોતાના કરીને મૂકવા હતા એને મૂક્યા અને પછી શું થયું તે આપણી સમક્ષ છે ધીરે ધીરે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટોચના સ્થાનો ઉપર પોતે જ સીધા પેરેશૂટથી જ મુખ્યાઓ ઉતારવાનું નક્કી કરી રહી છે તાજેતરમાં જાહેર થયું છે કે ડીમડ યુનિવર્સિટીઓ કે જે પચાસ થી વધુ ગ્રાન્ટ મેળવે છે ત્યાં કુલાધિપતિ અને કુલપતિ બંને દિલ્હીથી જ નિમાશે ગાંધી સંસ્થા ભલે કહેવાતા ગાંધીજનોના હાથમાં ન રહી પણ એ ગાંધી સંસ્થા ઉચ્ચ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ લાવવાનું નિમિત્ત જરૂર બની એટલો તો સંતોષ લેવા જેવો જ છે જોકે હવે તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ વધી રહી છે છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાત કુલ બાસઠ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે ભારતમાં નંબર વન છે હવે એમાં તો કુલપતિનું શું થશે તે તો ભગવાન જાણે એક બાબત તો નક્કી કે ઉચ્ચ શિક્ષણમાં હવે વિદ્યાર્થી કોઈનું કેન્દ્ર સ્થાન નથી ક્યાંક પૈસા તો ક્યાંક સત્તા તો ક્યાંક વળી કહેવાતા મૂલ્યોના વાઘાઓ કેન્દ્રમાં છે જે પગાર આપે છે તેને આધિપત્ય ભોગવવું છે પછી તે સરકાર હોય કે સંસ્થા પગાર દેનારો કુલપતિને તો પગારદાર જ ગણે છે એટલે તેને કહેાગરા કંઠની અપેક્ષા છે કુલપતિઓ કયાગ્ર થવા તત્પર હોય તો એને આમંત્રણ છે તો કિસકા સહારા ઢૂંઢતા હે તો કિસકા સહારા